સુરત શહેરના ઉત્તરાર વિસ્તારમાંથી નકલી શેમ્પૂની ફેક્ટરી ઝડપાઈ. હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ શેમ્પૂ બનાવી વેચાણ કરતા 3 ઇસમોને ઉત્તરાર પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 7 લાખથી વધુના નકલી શેમ્પૂ અને ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉત્તરાર વિસ્તારમાંથી અસલી શેમ્પૂની બોટલમાં ડુપ્લિકેટ શેમ્પૂ ભણીને વેચાણ કરતો હોવાનો વેપલો સામે આવ્યો. સુરતના અમરોલી વિસ્તારના ઉત્તરાણમાં વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પૂની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફેક્ટરીમાં અસલી શેમ્પૂની બોટલમાં નકલી શેમ્પૂ ભરવાનો ખેલ ચાલી રહ્યો હતો. વેપારીઓ દ્વારા વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સના ડુપ્લિકેટ શેમ્પૂ વેચવામાં આવતા હતા. હેડ એન્ડ શોલ્ડર્સ નામના સ્ટીકરો લગાવી શેમ્પૂનું વેચાણ શરૂ કર્યું હતું. સુરતમાં શેમ્પૂની 3 જેટલા વેપારીઓ સાથે મળીને અમરોલીમાં નકલી હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ તૈયાર કરી ઉત્તરાર વીઆઈપી સર્કલ પાસે આવેલા શ્રીનાથજી આઇકોનમાં આવેલી G6 નંબરની દુકાનમાં વેચાણ શરૂ કર્યું હતું, જે અંગેની હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીને જાણ થઈ હતી, જેને લઈને કંપનીના કર્મચારીઓ દ્વારા તપાસ કરી આ અંગે પોલીસને જાણ કરી હતી, જેથી ઉત્તરાર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગ્યા પર જઈ રેડ કરવામાં આવી હતી. પોલીસે રેડ કરતા હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીની મોટી માત્રામાં ડુપ્લિકેટ શેમ્પૂની બોટલો મળી આવી હતી. પોલીસને શેમ્પૂની ભરેલી અને ખાલી બોટલો, શેમ્પૂ ભરેલા બેરેઝ તેમજ કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે રેડ કરતા આખી ડુપ્લિકેટ શેમ્પૂની ફેક્ટરી મળી આવી, જેને આધારે પોલીસે ડુપ્લિકેટ શેમ્પૂનો વેપાર કરતા 3 આરોપી ઝેમિલ ભરોરિયા, હાર્દિક ભરોરિયા અને નિકુંજ નામના 3 વેપારીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 7,35,000નો મદામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 ટીવી, સુરત. ગઈકાલે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જે કંપની જે છે કે જેનું હેડ એન્ડ શોલ્ડર જે શેમ્પૂ જે બજારમાં વેચાતું હોય છે, એના અધિકૃત અધિકારી આવેલા અને એમને પોલીસને જાણ કરેલી કે આ જગ્યાએ આ લોકો જે ડુપ્લિકેટ શેમ્પૂ જે છે તેનું વેચાણ કરે છે, જેથી ડીસીબી પોસ્ટેડના પોસ્ટઈ અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જઈ ત્યાં ઝડપી અને રેડ કરવામાં આવેલી. એ દરમિયાન ત્યાંથી હેડ એન્ડ શોલ્ડરનું ડુપ્લિકેટ શેમ્પૂ મળી આવેલું એમ, અને એ સિવાય ત્યાંથી લૂઝ શેમ્પૂ અને સ્ટીકર પણ મળી આવેલા, જેથી એ બાબતે ઉત્તરાણ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. એ હાલમાં જો તપાસ ચાલુ છે, લૂઝ શેમ્પૂ મળી આવ્યું છે. સર, મુદ્દામાલ પણ છે, શું શું મુદ્દામાલમાંથી મળી આવ્યું છે અને કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે અને કેટલા આરોપીને શું નામ છે? ટોટલ 3 આરોપી છે, જેમાં એક જેમિલ, હાર્દિક અને નિકુંજ કરીને આરોપી છે, અને મુદ્દામાલ લગભગ 7,35,000 આસપાસનો છે.